નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમારા જે બોર્ડના જે મોડલ પેપર છે મીન્સ કે નમૂનાના પ્રશ્નપત્ર છે એની સો સંપૂર્ણ સોલ્યુશન છે એની સિરીઝ ચાલુ કરેલી છે તેમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ દસ વિશે તમારો સામાજિક વિજ્ઞાન જે છે એનું નમૂનાનું પ્રશ્નપત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે એ તો વિડીયો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો તમારા એક્ઝામને લગતો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય એમાં વિભાગ એમાં આપેલું છે કે ભાઈ યોગ્ય જોડકા જોડવાના છે ચોવીસ માર્ગનો તમારો વિભાગ એ છે એમાં તમારા જોડકા છે પહેલું છે કે ધોળાવીરા જે છે ક્યાં આવેલું તો આપણે બધાને ખ્યાલ છે કે ધોળાવીરા જે છે એ ક્યાં છે તો કે કચ્છમાં પછી જરીકા સૌથી વધારે ઝરીકામ જે છે એ ક્યાં થાય છે તો કે સુરતમાં પછી કાઝીરંગા છે એ ક્યાં આવેલું છે તો કે આપણે ખ્યાલ છે કાઝીરંગા જે છે એ અસમમાં આવેલું છે ક્યાં આવેલું છે અસમમાં બરાબર એ એક નેશનલ પાર્ક છે આપણે ખ્યાલ છે બરાબર ત્યારબાદ છે બોક્સાઇટ તો બોક્સાઇટ જે છે બરાબર એ સેમમાંથી કઈ મેટલમાંથી ઉત્પન્ન થતું હોય તો આપણે ખ્યાલ છે કે એલ્યુમિનિયમમાંથી બરાબર પછી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આપણે બધાને ખ્યાલ છે કે સૂર્ય જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે બરાબર

ખોટું છે બરાબર પછી લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે તો આ વિધાન પણ ખોટું છે કારણ કે ધોળ ધંધુકાની પણ ક્યાં આવેલું છે તો કે ધોળકા તાલુકામાં આવેલું છે ક્યાં આવેલું છે ધોળકામાં બરાબર ત્યારબાદ છે કે ભાઈ મોટરસાયકલ સવાર તેની પાછળ બેઠેલ વ્યક્તિએ મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તો આ વિધાન કેવું છે સાચું છે કે હેલ્મેટ પહેરવું છે એ જરૂરી છે છે કાયદો જે છે ઓગણીસો અઠ્યાસી નો એ અનુસંધાન આ નિયમનું છે એ પાલન કરવું જોઈએ બરોબર ત્યારબાદ છે નવમું કે ભાઈ માનવ વિકાસ આંક વર્ષ બે હજાર પંદરમાં નેપાળ પ્રથમ ક્રમે છે કે માનવ વિકાસ આંક વર્ષ જે છે બે હજાર પંદર છે એમાં નેપાળ જે છે એ પહેલા નંબરે છે આ વિધાન સાચું છે કે ખોટું ચાલો આ આન્સર તમારે જે છે કોમેન્ટમાં કરવાનો છે સાચું છે કે ખોટું બરાબર ત્યારબાદ દસમું છે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે બધાને ખ્યાલ છે વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ છે ખાલી જગ્યા છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યા છે એ બધાને આવડે જ છે સાવ સરળ છે આમ જો તમારું જે આ પેલો સેક્શન ચોવીસ માર્કનો છે એ તમારા મોસ્ટ ઓફ પેપરમાં કદાચ બે ક્વેશ્ચન એવા હોય તમને ન આવડતા હોય તમારો કવર થઈ જાય આમાં એટલે આ બંને ત્યાં સુધી આ શ્યોર માર્કવાળા છે બરાબર તો આમાંથી જવા દેવાના નહીં એક પણ માર્ક આમાંથી જવા દેવાનો નહીં બરોબર ચાલો વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય શું તો કે વિદેશી વિદેશીયમણ જે છે એ ભારતને પ્રાપ્ત થાય બરોબર ત્યારબાદ છે બારમું ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો કઈ સાલમાં અમલમાં આવ્યો બરોબર તો આપડે ખ્યાલ છે કે ઓગણીસો બોતેરમાં ઈસવીસન ઓગણીસો બોતેર માં વન્યજીવોને લગતો કાયદો જે છે એ અમલમાં આવ્યો બરોબર હુંડિયામણ એટલે શું તો કે ન્યાની કરન્સી બરાબર હુંડિયામણ એટલે ન્યાની કરન્સી ત્યારબાદ છે પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે આપણે ખ્યાલ છે કે પૃથ્વીના એકોતેર ટકા ભાગમાં શું છે પાણી છે કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું એનું નામ શું છે તો કે ગ્રાન્ડ એનિકટ શું છે ગ્રાન્ડ એનિકટ નામની જે નહેર છે એનું નિર્માણ થયું પંદરમું છે કે ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત જે છે એ પૂરું પાડ્યું એમાં શું આવશે કોંકણ કોંકણની રેલવે છે એ આ બધું કામ કરેલું છે બરાબર ચાલો તો ત્યારબાદ છે આપણે ખાલી જગ્યાએ જોઈએ ત્યારબાદ છે એ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે હવે સાચો ક્રમ પસંદ કરવાનો છે સૌથી પહેલાં છે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું તો આપણે ખ્યાલ છે પાટણમાં તો પહેલામાં સી આવશે ચાલો પહેલા સીએ કામમાં છે બાકી ત્રણમાંથી એકેમાં નથી ડાયરેક્ટ જવાબ આપણો અહીંથી જ ફાઇનલ થઈ જાય જોડકામાં આ એક ખાસ ફાયદો જોવા લેવાનો બરાબર કેમાં હોય બાકીમાં ન હોય તો જવાબ ફાઇનલ હોય બીજામાં ડી જો ભારતીય ગ્રંથા ભારતીય સંગ્રહાલય છે ક્યાં તો કે ખ્યાલ છે કોલકાતામાં પછી છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં આવેલું હતું કે મુંબઈમાં આમ જો તે ડી આવડતો હોય તમને એક આવડતો હોય તો એ બધા આવડી છે કારણ કે એમાં એકમાં જ છે બાકી એક એમાં એ નથી તો એક જવાબ આવે નહીં બરાબર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો કે ભોપાલમાં બરાબર ક્લિયર તે વરખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલ ક્યુ વિધાન યોગ્ય છે ખેત તલાવડી વિશે થયું તો કે તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે ખેત તલાવડી છે ટૂંક સમયમાં સુકાઈ જાય લાંબો સમય સુધી ભરેલી રહે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનો મહત્વનો અંગ છે તો કે એ પણ બંધ બેસતું નથી તે જમીનનું ધોરણ અટકાવવાની આધુનિક તકનીક છે તો કે એ પણ બંધ નથી બેસતું તે વૃષ્ટિ જળસંચયની એક પદ્ધતિ છે હા વૃષ્ટિ સંચયની પદ્ધતિ છે એટલે જવાબ આવશે ડી દક્ષ કે એ જે કે છે એ સાચું છે ત્યારબાદ છે અઢારમો કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે પૃષ્ઠીય જળ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ચાલો વૃષ્ટિ છે તળાવો છે નદીઓ છે કે સરોવર આ ચારમાંથી એક આન્સર છે કોમેન્ટ કરવાનો છે સાવ સરળ છે આમાં કાંઈ અઘરું નથી બરાબર પછી ઓગણીસ પૂછાય આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો કે વિકાસશીલ દેશ છે કેવો છે વિકાસશીલ ભારે વાહન ચલાવવાનું લાઇસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે તો બધાને ખ્યાલ છે કે અઢાર વર્ષની ઉંમર પૂરી થઈ જાય એટલે આપણે લાઇસન્સ કઢાવી શકીએ ત્યારબાદ વાહન અકાવી શકીએ બરોબર ચાલો ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો હવે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય તો કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે એક એક શબ્દમાં આન્સર આપવાના છે કાંઈ અઘરા નથી બરોબર બાવીસમું છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યુ છે તો કે અમદાવાદનું કલુપુર ને કાલુપુર આવશે બરાબર અમદાવાદનું જે રેલવે સ્ટેશન છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે ત્રેવીસમું છે માતા પોતાના બાળકને ઉછેરે છે આ કઈ પ્રવૃત્તિ કહેવાય તો કે બિન આર્થિક પ્રવૃત્તિ પોષણમાં કહી શકીએ પણ પ્રવૃત્તિ કઈ કહેવાય તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય ચોવીસમું છે કે સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે તો કે આરોગ્ય શિક્ષણ ને ટ્રાન્સપોર્ટેશન આ ત્રણ જે છે એ સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે બરાબર ચાલો ક્લિયર તો અહીંયા તમારું જે સામાજિક વિજ્ઞાનનો વિભાગ એ જે છે તો વિભાગ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોયું બરાબર હવે આવી જ રીતે આપણે વિભાગ બી સીડી સંપૂર્ણ જોવાના છીએ બધા જ પેપર જે તમારા નમૂના છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલ રહેવાનું છે ચેનલમાં તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બે આઇકન છે એ દબી દો જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મોસ્ટ ટાઈમ પેપર છે મળી જાય બરાબર ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત